માંડીસરા ખાતે આવેલા રાધે રાધે ડાઇંગેન પ્રિન્ટિંગ મિલમાંથી ખેતી અધિકારી દ્વારા ઝેટવી પાડવામાં સબસિડીયુક્ત નીમ કોટેડ યુરિયા ખાતર મામલે નાસ્તા ફરતા માલિકને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે. ક્રાઇમ બ્રાન્ચ પાસેથી મળતી માહિતી મુજબ ગત તારીખ 6 ફેબ્રુઆરીના રોજ સુરત સિટી વિસ્તારમાં ખેતી અધિકારી તરીકે ફરજ બજાવતા વિશાલ કોરાટે ટીમ સાથે મળી પાંડેસરા ખાતે આવેલા રાધે રાધે ડાઇંગેન પ્રિન્ટિંગ મિલમાં દરોડા પાડી તેથી સબસિડીયુક્ત નીમ કોટેડ યુરિયા ખાતરનો જથ્થો ઝડપી પાડ્યો હતો. તે સમયે પોલીસે સત્યેન્દ્રસિંહ રાજપૂત અને ત્યારબાદ રિયાઝ વોરાની ધરપકડ કરી હતી. આરોપીએ માંડેસરાના કુંદન મિશ્રા પાસેથી યુરિયા મેળવ્યો હતો અને તેને આ મિલ માલિકોને વોન્ટેડ જાહેર કર્યા હતા. આ મામલે ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી મિલ માલિક સોનુ મહેશચંદ્ર અગ્રવાલ, યુરિયા મોકલનાર કુંદન દિનેશ મિશ્રાની ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે. બમરોલી રોડ જે એમ્બેનગર ખાતે એક પ્લોટની અંદર જે સબસિડાઇઝ યુરિયા ખાતર છે, જે નીમ કોટેડ ખાતર છે, એ પ્લોટમાંથી એમને મળી આવ્યું નથી. આ જે સબસિડાઇઝ યુરિયા ખાતર છે એ ફક્ત ને ફક્ત ખેતીના ઉપયોગ માટે લેવામાં આવતું હોય અને એની અંદર સરકાર સબસિડી આપતી હોય. એ જે ખાતર છે આ જગ્યાએ પડેલ હતું અને એનો ઔદ્યોગિક વપરાશની અંદર ઉપયોગ કરવામાં આવનાર હોવાનું જણાયેલ હતું, જેથી પાંડેસરા પોલીસ સ્ટેશનની અંદર આ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલ હતો અને એની અંદર એક સત્યેન્દ્રસિંહ રાજપૂત અને રિયાઝ વોરા આ બે ઇસમોની અટકાયત કરવામાં આવી. આ જે ખાતર મળેલું હતું એ ટોટલ 52 થેલી અને 4 બેગ આટલું જે સબસિડાઇઝ નીમ કોટેડ યુરિયા મળે. આ જે સબસિડાઇઝ નીમ કોટેડ યુરિયા એ ફક્ત ફક્ત ખેતી વપરાશમાં જ વપરાતું હોય અને એની અંદર સરકારશ્રીમાં સબસિડી આપતી હોય. મામલો કઈ પ્રકારનો હોય, સમગ્ર રાજ્ય વ્યાપી હોય, તાત્કાલિક મહેરબાન પોલીસ કમિશનર સાહેબશ્રી નાઓએ આની અંદર એક સીટની રચના કરવામાં આવી. જે સીટના ઇન્ચાર્જ હતા એસીપી શ્રી ભાવેશ ગુજર સાહેબ અને આ તપાસ છે એ પીઆઈ શ્રી હિતેશ ગઢવી સાહેબ નાઓને સુપ્રત કરવામાં આવી હતી. ત્યારથી આ જે તપાસ છે એ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી હતી. આની અંદર જે આરોપીઓ છે એની અંદર સત્યેન્દ્રસિંહ રાજપૂત છે એને ફરીવાર ક્રાઇમ બ્રાન્ચમાં બોલાવવામાં આવી છે. એનું બેકગ્રાઉન્ડ જાણતા એ રાધે રાધે ડાઇંગ એન્ડ પ્રિન્ટ મિલમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતો. એને આ જે યુરિયા ખાતર મંગાવવાનું કોઈ લોજિક સમજમાં આવેલ ન હતું. એની ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવે છે અને એની પૂછપરછની અંદર એ ધ્યાન ઉપર આવે છે કે જે રાધે રાધે ડાઇંગ એન્ડ પ્રિન્ટ છે આના જે ઓનર છે એની પણ આમાં સંડોવણી છે અને એ જે આ નીમ કોટેડ યુરિયા છે સબસિડાઇઝ એ પોતે ઔદ્યોગિક ઉપયોગ માટે લાવતા હોવાનું ધ્યાન ઉપર આવે. આ બાબતે તાત્કાલિક આના જે માલિક છે સોનુ મહેશચંદ્ર અગ્રવાલ એમની ધરપકડ કરવામાં આવી છે અને જે તે વખતે આમાં કુંદન દિનેશભાઈ મિશ્રા એનું નામ આવેલું. સોનુ અગ્રવાલની પૂછપરછમાં આ જે છે એ જે કોલસાનો વેપાર કરે છે કુંદન મિશ્રા એની પાસેથી આ સબસિડાઇઝ ખાતર એને લીધેલું છે અને એ બાબતે એ લોકોએ ખોટા બિલ બનાવેલ છે અને ખોટા બિલના આધારે તેઓના વિરુદ્ધની અંદર જે ફોર્જરી છે એનો પણ કલમ એડ કરવામાં આવે છે. હાલમાં બંને આરોપીની ધરપકડ કરવામાં આવે છે, પોલીસ રિમાન્ડ ઉપર છે અને આ જે કુંદન છે એને કોની પાસેથી લીધું એ બાબતે આગળની તપાસ ચાલુ છે. હાલ તો સબસિડીયુક્ત યુરિયા ખાતર મિલોમાં ગેરકાયદે વપરાશ કરાતો હોય જે કૌભાંડ આચરનાર મિલ માલિકને પોલીસે ઝડપી પાડી વધુ તપાસ ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરી છે. અઝર કૃષિ સાથે હર્ષ સેઠા.